હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે સૈની કમલજીત સિંહ. મારો એડમિટ નંબર છે 20645309148. હું KJ પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું 6M માં. આજે હું તમને UGC Chapter 2 અને Lecture 3 સમજાવીશ, અને એનામાં જે આપણે એ જે છે ને એક્ઝામ્પલ ઓન કેલ્ક્યુલેશન રોડ ઉપર છે, એટલે જે કેલ્ક્યુલેશન રોડ છે જે EBC અને વાયરિંગ બે 5 અને 6 M બેઉમાં આવે છે, વિડીયોમાં પૂછાય છે. જે એક્ઝામ્પલ છે તે અમે છેલ્લા 3 વર્ષના અમે લીધેલા છે, 2017-18-19 3 વર્ષના લીધેલા છે. અને હવે આપણે એને જો એક્ઝામ્પલ જરા પહેલાં આપણે જો થોડું સમજીશું તો જે છે સમ કોમન લોડ એન્ડ ફિક્સ રેટિંગ, જે થોડો કોમન લોડ હોય છે એ રેટિંગ વિશે આપણે થોડું જાણીએ છીએ. જે ટ્યુબલાઇટ જે લેમ્પ જેવું હોય છે એને આપણે સાઇડ બોર્ડ તરીકે ગણીએ છીએ, ફેન છે એને સાઇડ બોર્ડ તરીકે, પ્રી પિન 5 એમ્પિયરનું સોકેટ હોય છે તેને આપણે 100 વોટ તરીકે ગણીએ છીએ, કોમ્પ્યુટર છે જેને આપણે 150 વોટ તરીકે ગણીએ છીએ, અને એક એસી જે 1 ટનનો હોય છે એને આપણે 1400 વોટનો લોડ ગણીએ છીએ, એસી જે 1.5 ટનનો હોય છે એને આપણે 1800 વોટનો ગણીએ છીએ લોડ, પ્રી પિન 5 એમ્પિયરની સોકેટ હોય છે એને આપણે 1000 વોટનો લોડ ગણીએ છીએ, પ્રિન્ટર જે હોય છે એને આપણે 150 વોટનો લોડ ગણીએ છીએ, રેફ્રિજરેટર છે 300-500 વોટ વચ્ચેનો લોડ હોય છે, ટીવી જે હોય છે એટલે 100-150 વોટ વચ્ચેનો હોય છે, વોટ વચ્ચેનો લોડ હોય છે, વોશિંગ મશીન છે જે 500-750 વોટ વચ્ચેનો જે વોટ વચ્ચેનો લોડ હોય છે, અને એર કુલર લઈએ તો 200 વોટનો લોડ હોય છે. જે ઇમ્પોર્ટન્ટ લોડ્સ છે આપણે જે દાખલા ઉપર જવા પહેલાંથી જે આપણે સમજીશું, જે આપણે લાઇટિંગ લોડ છે એને આપણે પહેલાં જે સબ સર્કિટ બનાવવા પહેલાં એને 2 તરીકે આપણે ચેક કરીએ, લોડ વાઇઝ અને પોઈન્ટ વાઇઝ. જે લોડ વાઇઝ એના પણ જેમાં વધારે હોય આપણને પોઈન્ટ મળતા હોય આપણે એ આપણે સિલેક્ટ કરીશું, અને જે 100 વોટ લોડ એક્સેપ્ટ 6 કિલો વોટ એન્ડ 3 ગેર સિસ્ટમ ઇઝ પ્રિફર ટુ લોડ ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બિટવીન ધેમ, જે 6 વોટનો લોડ હોય છે આપણે એને 3 ગેર તરીકે ગણીએ છીએ. જે મેઇન સિટીની સાઇઝ આપણા જે અવેલેબલ છે તેના માટે આપણે થોડુંક જાણીશું. 6 એમ્પિયરની હોય છે, 10 એમ્પિયરની, 16 એમ્પિયરની, 32 એમ્પિયરની, 63 એમ્પિયરની, 100 એમ્પિયરની અને 200 એમ્પિયરની જે છે મેઇન સ્વિચ આપણે અવેલેબલ હોય છે. સબ સર્કિટ પર પાવર લોડ માટેની જે સબ સર્કિટ હોય છે એનામાં 1000 વોટનો આપણે લોડ એનામાં કનેક્ટ કરી શકીએ છીએ, અને 3 પિન સોકેટ આઉટલેટ 15 એમ્પિયરનું આપણે એનામાં કનેક્ટ કરી શકીએ છીએ. મેક્સિમમ પોઈન્ટ જે છે આપણને અલાઉ કરે છે તે 2 પોઈન્ટ અલાઉ કરે છે, અને જે મેક્સિમમ લોડ છે તો 3000 વોટ કરતાં વધારે હોવો ના જોઈએ, અને નોર્મલ લોડ 1000 વોટ હોવો જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર સબ સર્કિટ લાઇટિંગ લોડ માટે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે મેક્સિમમ જે પોઈન્ટ હોય ને તે આપણે 10 પોઈન્ટ લઈ શકીએ લાઇટિંગ લોડમાં, અને મેક્સિમમ જે લોડ આપણા અલોટ છે તે 800 વોટ છે, અને 1 એક્સ્ટ્રા ફોર સ્પેર માટે આપણે એક એક્સ્ટ્રા સબ સર્કિટ રાખીશું. ફોર રેઝિડેન્શિયલ વાયરિંગ મિનિમમ સબ સર્કિટ રિક્વાયર છે, એટલે આપણે રેઝિડેન્શિયલ વાયરિંગ કરીએ એનામાં 2 સબ 2 સર્કિટ હોવી જોઈએ, એક વર્કિંગ ને એક સ્પેરમાં હોવી જોઈએ. જે આપણે એક્ઝામ્પલ છે 1 જૂન 2019માં જે પૂછાયેલો છે એક્ઝામ્પલ આપણે જોઈએ. ફાઇન્ડ ધ નંબર ઓફ સબ સર્કિટ રિક્વાયર ફોર 5 લેમ્પ 4 ફેન એન્ડ 3 5 એમ્પિયર પ્લગ પોઈન્ટ સર્કિટ. તો એનામાં જે છે 5 લેમ્પ જે રીતે લેમ્પ 60 વોટનો હોય છે આપણે જોયું છે આગળ, એટલે 300 વોટ થયો છે, અને 4 ફેન છે જે 60 વોટના એટલે 240 વોટ, અને 3.5 એમ્પિયર પ્લગ 100 વોટનો હોય છે એટલે એ 3 છે એટલે 300 વોટ આપણે એનું ટોટલ કરીશું તો 840 વોટ થશે. એક્ઝામ્પલ જે છે તે આપણે 2019ના ડિસેમ્બરમાં જે પૂછાયેલો છે. કેલ્ક્યુલેટ નંબર ઓફ સબ સર્કિટ ફોર લોડિંગ 19.3 10.2 3.3 પિન સોકેટ 5 એમ્પિયરના 2 3 પિન સોકેટ 15 એમ્પિયરના 2, એટલે આપણને આપી દીધું છે જે લેમ્પ છે તે 3 લેમ્પ છે જે આપણે 60 વોટ તરીકે ગણશું એટલે 180 વોટ થશે, અને ફેન જે છે તે 60 વોટના ગણીશું તો 120 એમ્પિયર થશે. 2 ફેન છે એટલે 2 5 એમ્પિયરના પ્લગ છે જે 100 વોટના હોય છે એટલે 200 વોટ થશે 2 એમ્પિયરના, અને જે ટોટલ લોડ છે આપણા માટે 500 વોટનો લોડ થશે. અને પછી આપણે કેલ્ક્યુલેટ કરીશું કેલ્ક્યુલેટ ધ લોડ ઓફ સબ સર્કિટ એન્ડ ઇન્સ્યુલેશન કન્સિડર ઓફ લાઇક 30 લાઇટ્સ 21 ફેન્સ એન્ડ 7 5 એમ્પિયર પ્લગ, જે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાયેલો છે. એમાં 30 આપણે લેમ્પ છે જે 60 વોટનો એક લેમ્પ તરીકે ગણીએ તો 1800 વોટ થાય, અને 21 પંખા છે જે 60 વોટના લેમ્પ તરીકે આપણે ગણીએ તો 1260 વોટનો લોડ થાય, અને 7 5 એમ્પિયરને પ્લગ છે 100 એમ્પિયર તરીકે ગણીએ 7 પ્લગ છે 5 એમ્પિયરના જેને આપણે 100 વોટ તરીકે ગણીએ એટલે 700 વોટ થાય. ટોટલ જે લોડ આપણો છે તે
તો 3760 વોટનો લોડ થાય છે. એક્ઝામ્પલ છે આપણે ડિસેમ્બર 2018માં પૂછાયેલો છે જીટીયુના એક્ઝામમાં. એનામાં કેલ્ક્યુલેટર ટોટલ લોડ એન્ડ નંબર ઓફ સબ સર્કિટ રિક્વાયર ફોર ઇન્સ્ટોલેશન કન્ટિન્યુઅસ ફોર 30 લાઇટ 21 ફેન એન્ડ 75 એમ્પીયર પ્લગ સોકેટ્સ જે આપણે એનો લોડ ગણીશું. લોડ ઇન સબ સર્કિટ એટલે એક લોડ જે હોય છે સબ સર્કિટ માટે આપણને 800 વોટ આપવાનો કીધો છે, એટલે 10 અને 10 પોઈન્ટ આપવાના કીધા છે. લોડ વાઇઝ આપણે સબ સર્કિટને ગણીએ તો 500 ભાગ્યા 800 એટલે એક સબ સર્કિટ થશે, અને પોઈન્ટ વાઇઝ આપણે ગણીએ ત્રણ લેમ્પના લોડ, ત્રણ લેમ્પ અને બે પંખા અને બે 7 એમ્પીયરની પ્લગ એટલે 7 એક થશે. એટલે આપણે પોઈન્ટ વાઇઝ ગણી સબ સર્કિટ 7 ભાગ્યા 10 એટલે 1 આવશે સબ સર્કિટ. એટલે પાવર સર્કિટ જે છે તે 2×2000 એટલે 2000 વોટ થશે, અને 2.8 લેસ દેન 300 વોટ એટલે 2000-3000 વોટ કરતાં ઓછો હોવો જોઈએ તો તો સબ સર્કિટ પાવર ઇઝ વન. એટલે આપણે સબ સર્કિટ જે છે તે 1 લેશું. લાઇટિંગ માટેની એક જે લાઇટિંગ માટે એક આપણે સબ સર્કિટ, અને પાવર માટે એક, અને સ્પેર માટે એક, એટલે 3 સબ સર્કિટ લઈશું. સ્પેરમાં આપણે એક રાખીશું. હવે એક્ઝામ્પલ જે છે તે 4 મે 2018 જે જીટીયુમાં પૂછાયેલો છે તે એક્ઝામ્પલ છે આપણે સમજીશું. ફાઇન્ડ ધ ટોટલ લોડ એન્ડ નંબર ઓફ સબ સર્કિટ ફોર 4 લાઇટ 3 ફેન એન્ડ 5 એમ્પીયર પ્લગ. એટલે એનામાં આપણને લોડ કીધું છે કે ટોટલ લોડ કેટલો છે તે કરવાનો છે. એનામાં આપણે નંબર ઓફ સબ સર્કિટ પણ આપણે કરવાની છે. એનામાં આપણને 4 લાઇટ 3 પંખા અને 3-5 એમ્પીયરની પ્લગ છે. તો ચાર લાઇટનો જે ટોટલ વોટ થશે તે 240 વોટ થશે, 3 પંખાનો જે થશે તે 180 અને 3-5 એમ્પીયરનું થશે 300, એટલે ટોટલ લોડ થશે 720 વોટનો આપણો લોડ થશે ટોટલ. હવે આપણે એનું સોલ્યુશન જોઈએ. લોડ ઇન વન સબ સર્કિટ, વન સબ સર્કિટમાં આપણે 800 વોટનો લોડ જ જોડી શકીએ, અને લોડ વાઇઝ આપણે જો સબ સર્કિટ જોઈએ તો 720 ભાગ્યા 800 એટલે 1 સબ સર્કિટ થશે, અને પોઈન્ટ જે હશે ટોટલ આપણે જે થાય છે 4+4+3 એટલે 10 પોઈન્ટ થાય છે. એટલે પોઈન્ટ વાઇઝ જોઈએ 10 ભાગ્યા 10 એટલે 1, એટલે આપણે બે બાજુમાં એક જ આવે છે, એટલે કોઈ પણ આપણે રાખી શકીએ છીએ. તો આપણે સબ સર્કિટ જે રિક્વાયર છે તે આપણને એક સબ સર્કિટ છે, અને એક આપણે સ્પેરમાં રાખીશું એટલે 2 સબ સર્કિટ આપણે રાખીશું. એટલે ટોટલ લોડ જે આપણો થયો તે 720 વોટ, અને જે સબ સર્કિટ આપણે રાખીશું તે 2. આપણે એક્ઝામ્પલ છે 8 ડિસેમ્બર 2017 જે જીટીયુમાં પૂછાયેલો છે. એનામાં કીધું છે ઇન ફ્લોર 5 રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ દેર આર 4 ફ્લેટ ઓન ઇચ ફ્લોર. એટલે એક બિલ્ડિંગ છે 5 માળની, એનામાં 4 ફ્લેટ છે. ઇચ ફ્લેટ 15 લાઇટ, દરેક ફ્લેટમાં 15 લાઇટ છે, અને 7 પંખા 5 જે છે તો 5 એમ્પીયરના પ્લગ છે, પોઈન્ટ છે, 2 પાવર પ્લગ પોઈન્ટ છે, અને કેલ્ક્યુલેટ આપણે કરવાનું છે ટોટલ લોડ ઓફ ઇન્સ્યુલેશન. ઇન્સ્યુલેશનનો કેટલો ટોટલ લોડ થશે તે, અને લોડ ઓન ઇચ ફ્લોર એટલે દરેક ફ્લોર પર કેટલો લોડ છે, અને ટોટલ લોડ કરંટ એટલે લોડનો કરંટ કેટલો છે, ટોટલ નંબર ઓફ સબસર્કિટ કેટલી આપવાની છે, અને સાઇઝ ઓફ મેઇન સ્વિચની કેટલી સાઇઝ છે એ, અને ડ્રો કરશું વાયરિંગ ડાયાગ્રામ જે છે 1 સબસર્કિટનું ડાયરિંગ વાયરિંગ ડાયાગ્રામ પણ ડ્રો કરશું. અને 5 ફ્લોર છે, અને ઇચ એને 4 ફ્લેટ છે, 5 ફ્લોરમાં 4 ફ્લેટ એટલે એક ફ્લેટ આપણે ઘણી હેવી 15 એમ્પીયર એટલે 5 લેમ્પ છે એનામાં, એટલે 60 વોટ તરીકે ગણતે 900 વોટનો લોડ એ, 7 પંખાનો 420 અને 420 વોટનો લોડ, અને 5 પ્લગ છે 5 એમ્પીયરના એનો 500 વોટનો લોડ, તો ટોટલ એક ટોટલ લોડ 880 વોટનો લોડ, અને જે પોઈન્ટ થયા તે 27 પોઈન્ટ થયા. અને પાવર સર્કિટ જે છે તો એ 1000 × 2 એટલે 3000 વોટનો લોડ, અને પર વન પાવર સર્કિટ થઈ. અને ટોટલ ફ્લેટ જે છે તે 1800+3000 એટલે 3820 વોટનો જે ટોટલ લોડ છે. લોડ વાઇઝ સબ સર્કિટ થશે 1820 ભાગ્યા 800 એટલે 3, એટલે 3 જે છે તે 3 સબ સર્કિટ થશે. આપણી પોઈન્ટ વાઇઝ સબ સર્કિટ જે થશે તે આપણી 27 ભાગ્યા 10 એટલે એને એ પણ 3 થશે. જે લાઇટ જે છે સબ સર્કિટમાં તે 3, એટલે લાઇટનું 3, અને ટોટલ સબ સર્કિટ જે થશે આપણે 3+1 આપણે સ્પેર રાખીશું એટલે 4. એટલે ફ્લેટ પર લોડ છે 380 લોડ પર ફ્લોર, એટલે એક ફ્લોર પર 3820નો લોડ છે, એટલે 4 ફ્લેટ પર કેટલો થશે 15280 વોટનો લોડ.
અને આપણે જે 5 ફ્લોરનું ગણીએ એટલે થશે 76,400 વોટનો લોડ, અને લોડ એક્ઝિક્યુટ 6 વોટ 3 ફેઝ, એટલે 3 ફેઝ આપણે તરીકે કરશું કેમ કે 6 વોટ કરતાં વધી ગયો છે એટલે છે આપણે એને પ્રિફર કરશું 3 ફેઝમાં. લોડ ઓફ ઇચ ફેઝ ઇઝ દરેક ફેઝમાં જે છે તે 76,400 જેટલો લોડ છે 3 ફેઝ, એટલે દરેક ફેઝમાં 25,400 ને 60 વોટ જેટલો આપણા લોડ આવશે. અને એ લોડને 230 વોટ ઇન્ટુ વન એટલે થશે 25,460 / 230, એટલે એક જે ફેઝ પર છે તે આપણને 110 એમ્પિયરનો લોડ હશે, 110 એમ્પિયરનો કરંટનો લોડ હશે. અને ટોટલ સબ સર્કિટ જે થશે તે 4 ઇન્ટુ 4 ફ્લેટની 4 અને 4 ઇન્ટુ 4 એટલે 16 પેર એટલે આપણે 17 રાખશું. અને 200 એમ્પિયરની TPNIC જે છે તે આપણે રાખશું. ટેન્શન પર જે છે 2017 9 ડિસેમ્બરમાં પૂછાયેલું છે ટીવીમાં. થ્રી સોલિડ હોસ્ટેલ બિલ્ડિંગ કન્સિડર ફોર 45 એમ્સ 15 ફેન્સ એન્ડ 10 5 એમ્પિયર પોકેટ ફોર ઇચ ફ્લોર, એટલે એક જે હોસ્ટેલ છે એનામાં 45 લેમ્પ છે અને 10-15 પંખા છે અને 5 5 એમ્પિયરના પોકેટ છે. એ ટોટલ લોડ છે એનામાં આપણે જે ફાઇન કરવાનું છે ટોટલ લોડ ઓન ઇચ ફ્લોર, એટલે દરેક ફ્લોર કેટલો લોડ છે, દરેક ફ્લોરમાં ઇન્સ્યુલેશનનો લોડ કેટલો રહેશે, અને નંબર ઓફ સબ સર્કિટ કેટલી છે ઇચ ફ્લોરમાં, અને મેઇન સ્વિચ કેટલા એમ્પિયરની હશે તે, અને આપણે જે સબ મેઇન સ્વિચ છે તે ઇચ ફ્લોરમાં કેટલી જોઈશે તે આપણે કરીશું. સોલ્યુશન જે છે તે આપણે જોઈએ 3 ફ્લોર છે ઇચ ફ્લોર રહે, દરેક ફ્લોર પર 45 લેમ્પ, જે 60 વોટના એટલે 2,700 વોટનો લોડ લેમ્પનો, 15 પંખા છે એટલે 60 વોટના પ્રમાણે 900 વોટનો લેમ્પ પંખાનો થશે, 10 5 એમ્પિયરની પ્લગ છે 1,000 વોટ એના થશે, એટલે ટોટલ આપણે લોડ જે થશે તે 4,600 વોટનો લોડ થશે. જેને આપણે પોઈન્ટ વાઇઝ ગણીશું તો એ થશે 45 + 15 + 10 એટલે 70, એટલે પોઈન્ટ વાઇઝ ગણીએ 70 × 7, અને જો આપણે લોડ વાઇઝ ગણીએ તો 4,600 / 1 એટલે 800, એટલે 6 આવશે. એટલે શું આપણે ફાઇનલી સબ સર્કિટ જે છે ઇચ ફ્લોરમાં એ આપણે પોઈન્ટ વાઇઝ રાખીશું 7 અને +1 સ્પેરમાં રાખીશું, સ્પેરમાં આપણે 8, એટલે ટોટલ 8 સબ સર્કિટ થશે. અને જો આપણે લોડ ગણીએ તો દરેક ફ્લોર પર 4,600 વોટનો લોડ છે, દરેક લોડ જે છે તે 4,600 વોટનો, એટલે ટોટલ ઇન્સ્યુલેશનમાં આવશે તો 4,600 × 3 એટલે 3 ફેઝ છે, એટલે આવશે 13,800 વોટનું જે આવશે તે લોડ આવશે આપણે ટોટલ ઇન્સ્યુલેશન જે લોડ હશે તે. નંબર ઓફ સબ સર્કિટ ઓન ઇચ એટલે દરેક ફ્લોર પર કેટલા સબ સર્કિટની હશે તો 8 હશે, અને લોડ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 3 ફેઝ, 3 ફેઝમાં આપણે જો ડિવાઇડ કરીએ લોડને તો 1,300 × 13,800 / 3 એટલે 4,700 જે લોડ આવશે આપણો દરેક જે ડિવાઇડ સુધી ઇક્વલી, અને એને આપણે કરીએ તો 230 આપણા વોટ ઇન્ટુ આઈ એટલે કરંટ ઇન્ટુ એ, એટલે આપણે 20 એમ્પિયરનો ઇચ 20 ફેઝમાં કરંટ હશે, દરેક ફેઝમાં 20 એમ્પિયરનો ફેઝ હશે, એટલે આપણે જે મેઇન સ્વિચ છે તો 32 એમ્પિયરની મેઇન સ્વિચ લઈશું જે TPNIC સ્વિચ હશે, અને જે આપણે ઇચ ફ્લોરમાં 4,600 જે છે એનું નિભાગ્ય કરશું 3 થી, એટલે 1,534 જે વોટ આવશે પર ફેઝમાં, જેને આપણે એને ફોર્મ્યુલાથી કરીશું 230 I × 1 એટલે 6.6 એમ્પિયર પર ફેઝ, એટલે 6 એમ્પિયર પર ફેઝમાં જે છે તે આપણો લોડ હશે, એટલે 10 એમ્પિયરની જે TPMI સ્વિચ છે તે આપણે ઇચ ફ્લોરમાં. થેન્ક યુ, આ મારો વિડીયો જોવા માટે.